જામકંડોરણા ખાતે સંવિધાન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે કેન્દ્ર સરકારે હાલ જાહેર કરેલ 10% આર્થિક આધાર પરના આરક્ષણનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરવાળાને 10% આર્થિક આધાર પર આરક્ષણ આપવા સરકારે કરેલ જાહેરાતના વિરોધના સૂર ઠેર ઠેર સંભળાઈ રહ્યા છે. તેના પગલે આજે જામકરણામાં આવેલ ડોક્ટર આંબેડકર ચોક ખાતે સંવિધાન બચાવ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે અનુજાતિના મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને એક દિવસ ધરના કાર્યક્રમ પણ કર્યો હતો. અનુજાતિના યુવાન આગેવાન પંકજભાઈ ચુડાસમાની આગેવાનીમાં યુવાનો જોડાયા હતા. આ સમિતિ દ્વારા 10% આર્થિક આધાર પરના આરક્ષણનો વિરોધ કરવા 4 ચરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમિતિ દ્વારા આગામી 5મી તારીખના રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવા ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આજે સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા આર્થિક આધાર પર આરક્ષણના 10% જે આર્થિક આધાર આપવામાં આવ્યો છે એના વિરોધમાં તેમજ ચૂંટણી પંચ દ્વારા જે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી છે તેના વિરોધમાં 5 કરોડ લોકોના હસ્તાક્ષરનું અભિયાન અમે ચલાવીએ છીએ અને તાલુકા સ્તરેનું આજનું અમારું રાષ્ટ્રવ્યાપી આંદોલન છે અને એક સાથે 31 રાજ્ય અને 550 જિલ્લામાં તથા 5000 તાલુકામાં 50000 બ્લોકમાં અમારું આ આંદોલન ચાલી રહ્યું છે અને આજે 3 ફેબ્રુઆરી 2019ના રોજ અમે આ એક દિવસીય ધરણાનો કાર્યક્રમ જામકંડોરણા મુકામે બાબા સાહેબની પ્રતિમા પાસે યોજેલ છે અને તેમાં અમને તમામ લોકોનો ને તમામ વર્ગનો સહકાર મળી રહેલ છે. તો આજનો જે આ કાર્યક્રમ છે એ માટે અમે સુપ્રીમ કોર્ટમાં જે ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની જે અવગણના કરવામાં આવી છે એના વિરોધમાં અને અમારી એક ખાસ માંગણી છે કે આવનારી લોકસભાની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવે અને ઈવીએમનો અમે ખાસ વિરોધ કરીએ છીએ. જય ભીમ.